आपने वडाप्रधान मोदी ना प्रचार गणित ने समझावानो प्रयत्न करिए तेओए सौराष्ट्र मा आजना दिवस मा प्रचार कर्यो छे ने आ प्रचार प्रचंड प्रचार छे कारण के अनेक रेलियो तेओए करी दक्षिण गुजरात मा पीएम मोदी ए संबोधी सभा लगभग छेल्ला 72 कलाक मा पीएम मोदी नी 8 सभाओ थई छे जेमा सौराष्ट्र मा पीएम मोदी ए 3 सभाओ संबोधी दक्षिण गुजरात मा पीएम मोदी ए संबोधी 5 सभाओ भरूच नवसारी अने वापी मा पीएम मोदी ए गजवी सभा सोमनाथ सुरेंद्रनगर अमरेली अने धोराजी मा आ सभा करवामां आवी सौराष्ट्रनी कुल सौराष्ट्र कच्छनी मळीने 54 बैठक अंके करवानी कोशिश थई रही छे 2017 मा सौराष्ट्रमां भाजपने नुकसान थयुं हतुं अने दक्षिण गुजरातमां कुल 35 बैठक छे तेना पर भाजपनी नजर छे 35 बैठकोमांथी 25 बैठक पर हाल भाजपनो कब्जो छे अने चूंटणी ने लईने तैयारीओ थई रही छे अने आ चूंटणीना रणमां हवे राहुल गांधीए पण બ્યુગલ ફૂંકી દીધું છે રાહુલ ગાંધીની ગુજરાતમાં 2 સભા આજે થઈ જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 1-1 સભા કરવામાં આવી પ્રથમ તબક્કાની કુલ 89 બેઠકો સંદર્ભે રાહુલ ગાંધીએ આ સભા કરી છે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં તેઓએ ધુઆંધાર પ્રચાર કર્યો અને દક્ષિણની 16 બેઠકો પર અસર થાય તે પ્રકારે આ રેલી કરવામાં આવી દક્ષિણની કુલ 35 બેઠકો પર અસર થવાની અપેક્ષા કોંગ્રેસ રાખી રહ્યું છે તો રાજકોટમાં પણ રાહુલ ગાંધીએ પ્રચંડ રેલી કરી રાજકોટ શહેરની 4 તથા સૌરાષ્ટ્રની કુલ 48 બેઠકો પર પ્રભાવનો પ્રયાસ રાહુલ ગાંધી દ્વારા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો બીજી તરફ અમિત શાહ પણ છેલ્લા 48 કલાકમાં તેઓએ 6 સભા કરી છે અને અમિત શાહ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી તમામ પાર્ટીના ઉચ્ચ સ્તરીય નેતાઓએ એડી ચોટીનો પ્રયાસ કર્યો અને પ્રજાને રીઝવવાનો પ્રયત્ન કર્યો રાહુલ ગાંધી આદિવાસી વિસ્તારમાં રેલી કરી અને વિરોધીઓને બરાબર ઘેર્યા અને પ્રચંડ પ્રચાર કર્યો સાથે ત્યારબાદ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં તેઓએ સભા કરી હતી પીએમ મોદી અને રાહુલ ગાંધી બંને આમને સામને વિધાનસભા જંગમાં આવી ગયા છે દક્ષિણ ગુજરાતમાં ભાજપ કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટ બેંક પર કબજો કરવા માંગે છે અને 2017ની ચૂંટણીમાં ભાજપે આદિવાસી સમાજના અનેક દબદબાવાળી બેઠક જીતી પણ હતી ત્યારે 2022ના સંગ્રામમાં પણ ભાજપની નજર આ વોટ બેંક પર છે ત્યારે જુઓ આદિવાસીઓના મુદ્દે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે કેવી જામી છે ટક્કર રેલીઓનો રણકાર પ્રચાર ધુઆંધાર આદિવાસીઓ પર આરપાર बीजेपी के लोग आपको आदिवासी नहीं कहते क्या कहते हैं आपको वनवासी प्रचार मां भीषण कमासान चुंडनी संग्राम मां बराबर नी लड़ाई जामी छे चुंडनी ना रण में एक तरफ बड़ा प्रधान नरेंद्र मोदी अरे बीजी तरफ कांग्रेस ना नेता राहुल गांधी चुंडनी ना महासंग्राम मां एक बीजा ने घेरवानी कोशिश थई छे દક્ષિણ ગુજરાત બન્યું રણ મેદાન અને થયા ભીષણ વાર પલટવાર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજનો દબદબો છે 7 જિલ્લાઓમાંથી 5 જિલ્લાઓમાં આદિવાસી વોટ બેંક ખૂબ જ નિર્ણાયક છે રાજ્યમાં 35 બેઠક પર આદિવાસી સમાજ હાર અને જીત નક્કી કરે છે માત્ર દક્ષિણ ગુજરાતમાં 14 બેઠક એવી છે કે જ્યાં આદિવાસી સમાજ હંમેશાથી નિર્ણાયક સ્થિતિમાં છે ત્યારે આદિવાસીઓની સમસ્યાઓ આદિવાસીઓના મુદ્દાઓને લઈને રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે વાકયુદ્ધ છેડાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે ખૂબ કામગીરી થઈ સામે રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપની નજર આદિવાસીઓના જંગલ અને જમીન પર છે આદિવિશાળતામાં 11 સાયન્સ કોલેજ 11 કોમર્સ કોલેજ 23 આર્ટ્સ કોલેજ અમારી ભાજપની સરકાર છે કે જેણે સેંકડો આદિવાસીઓ માટે હોસ્ટેલો તૈયાર કરી અમારા હજારો આદિવાસી બાળકો જંગલોમાં જીવતા હતા એ હોસ્ટેલોમાં અમે 2 આદિવાસી યુનિવર્સિટીઓ બનાવી ભાઈઓ કોઈ કલ્પના ન કરે અમે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા અમે આદિવાસીઓને આર્થિક મજબૂતી આપવા માટે 1,00,000 કરોડ રૂપિયા ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીઓના વિકાસ માટે ખર્ચ્યા 5-10 સાલ બાદ सारा का सारा जंगल इनके 2-3 उद्योगपतियों मित्रों के हाथ में होगा और आपको रहने की कोई जगह नहीं होगी
आपकी शिक्षा नहीं होगी, आपको स्वास्थ्य नहीं मिलेगा, आपको रोजगार नहीं मिलेगा। वडाप्रधान मोदी कहू कि कांग्रेस हमेशा आदिवासियों नु अपमान करे छे, तो सामे राहुल गांधी कहू कि भाजपा नी सरकार आदिवासियों थी तेओ ना हक छीनवा मांगे छे। कोई मने आदिवासी नु जैकेट पहरावे कि मने आदिवासी पागड़ी पहराव तो मजाक उड़ावता था। आदिवासियों ना पहरवेश ऊपर मजाक उड़ावनारी आ कांग्रेस पार्टी अने एमना कांग्रेस ना नेताओ वार त्योहारे आदिवासियों नु अपमान करनारा लोको એમના પાસેથી આદિવાસીઓના કલ્યાણની કલ્પના જ ના કરી શકા ભાઈઓ। આદિવાસી શબ્દ કા મતલબ યે દેશ આપકા થા ઓર ઇસ દેશ મે આપકો હક મિલને ચાહીએ, આપકો રોજગાર મિલના ચાહીએ, આપકો સ્વાસ્થ્ય ઓર શિક્ષા, આપકે બચ્ચો કો સ્વાસ્થ્ય ઓર શિક્ષા મિલની ચાહીએ। વનવાસી કા મતલબ जो भी आपका है वो दो तीन उद्योगपतियों के हवाले कर दिया जाए, आपको कोई हक ना मिले, आपको शिक्षा स्वास्थ्य ना मिले, आपके बच्चों को रोजगार ना मिले। वडाप्रधान मोदी कहू के भाजपे आदिवासियों ना गौरव ने वधारवानु काम करू छे। राहुल गांधी दावो करो के आदिवासियों पासे मात्र कांग्रेस ज विकल्प छे। आजादी ना नायक आदिवासी माता ना कुखे थी जन्मेल वीर नायक એને ભૂલાડી દીધા હતા। ભગવાન બિરસા મુંડા નું નામ આ ભાજપ આવ્યું એ પહેલા તમે સાંભળ્યું નહીં ભાઈઓ, અમે 15મી નવેમ્બર આ જનજાતીય ગૌરવ દિવસ તરીકે પૂરા હિન્દુસ્તાનની અંદર ઉજવવાનું નક્કી કર્યું, જે અમારા ભગવાન બિરસા મુંડા નો જન્મ દિવસ છે ભાઈઓ બહેનો। દેશભરમાં આ સ્વાતંત્ર સેનાનીઓ એમાં આદિવાસીઓનું મોટું યોગદાન રહ્યું છે એને ભૂલાડી દીધું છે। અમે આદિવાસી સ્વાતંત્ર સેનાનીઓ માટે મ્યુઝિયમ બનાવવા માટેની દિશામાં કામ વધી ગયા છે। આવનારી પેઢીને ખબર પડે કે અમારા આદિવાસી પૂર્વજોએ કેટલી મોટું દેશ માટે કામ કર્યું છે। એક તરફ કોંગ્રેસ હે આદિવાસી, દૂસરી તરફ બીજેપી હે વનવાસી, એક તરફ આપકી જમીન આપકે હક શિક્ષા સ્વાસ્થ્ય રોજગાર, दूसरी तरफ दुख और आपके सारे के सारे सपने अधूरे। दक्षिण गुजरात की भूमि पर आदिवासियों मुद्दे आर पार की लड़ाई जामी छे। भाजपा ने कांग्रेस बन्ने पोतपोताने आदिवासियों ना हिते चू साबित करवा मांगे छे, त्यारे चूंटणी ना संग्राम मां हजू तो आ शुरुआत छे। हजू आगामी दिवसों में आवी रीते ज जोवा मळशे भाजप अने कांग्रेस वच्चे टक्कर। ब्यूरो रिपोर्ट, टीवी 9।